થરાદ ખાતે દર વર્ષે ભગવાન જગન્નાથજીની રથયાત્રા કાઢવામાં આવે છે. આ વર્ષે થરાદમાં જગન્નાથ ભગવાનની 31મી રથયાત્રા છે, પરંતુ 2 વર્ષથી કોરોના મહામારીના કારણે રથયાત્રા કાઢવામાં આવતી નથી. આ વર્ષે રથયાત્રા કાઢવાની મંજૂરી વહીવટીતંત્ર દ્વારા શરતોને આધીન અને સરકારી ગાઈડલાઈન પ્રમાણે 50 લોકો સાથે રથયાત્રા 1 કલાકમાં પૂર્ણ કરવાની હોય. શ્રી રામ સેવા સમિતિ દ્વારા રથયાત્રા ન કાઢવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જોકે ગતરોજ ભગવાનનું મામેરું ભરી આજે નવા રામજી મંદિરમાં ભગવાન જગન્નાથની પ્રદક્ષિણા કરવામાં આવી હતી. ભગવાન જગન્નાથની મહાઆરતી બાદ પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભગવાન જગન્નાથ મહાઆરતીમાં બનાસકાંઠાના સાંસદ પરબતભાઈ પટેલ, થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર તેમજ થરાદ મામલતદાર દિલીપકુમાર દરજી, થરાદ તાલુકાના રાજપૂત સમાજના પ્રમુખ ડીડી રાજપૂત સહિત થરાદના PI JB ચૌધરી અને પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો અને ભગવાનના મંદિરની પ્રદક્ષિણા કરી હતી.